નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ધીમર, ધોરણ 9ના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન ટેકનોલોજીના વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા સજીવના પાયાનો એકમ કોષ, જેની અંદર આપણે અગાઉના લેક્ચરમાં સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર જોયા. એની અંદર આપણે જોયું કે કોષરસ પટલમાં વાત વિનિમય અને પાણી કઈ રીતે પ્રવેશે છે, પ્રસરણ અને આશ્રુતિ વિશે આપણે ખ્યાલ મેળવ્યો. વિદ્યાર્થી મિત્રો, હવે ધીરે ધીરે આ ટોપિક ઉપર આગળ વધીએ અને જેમ જેમ આપણે ટોપિકમાં આગળ વધીશું તેવું હવે સમજવાનું તો નહીં પરંતુ યાદ રાખવાનું વધારે આવશે. આપણે જેવી રીતે પેલું અધિસાંદ્ર દ્રાવણ, અધોસાંદ્ર દ્રાવણ અને સમસાંદ્ર દ્રાવણની વાત કરીએ, એમાં લોજિકલી બધી વસ્તુ આપણે યાદ રાખવાની હતી, બરાબર છે. પરંતુ હવે જે વસ્તુ આવશે તમારે મોડે કરવાની રહેશે કે કોષમાં આપણા કોષ આ રીતે કાર્ય કરે છે, એ કાર્ય આપણે યાદ રાખવાના છે, બરાબર છે. તો સૌથી પહેલાં આજે આપણે શીખવાનું છે ટૂંકનો લખો, કોષ દિવાલ. પરીક્ષામાં બે ગુણનો પ્રશ્નોત્તર આ પૂછાઈ શકે, બરાબર છે. કોષ દિવાલના કાર્ય લખો અને આ આઈએમપી સવાલ છે, નાનો સવાલ છે પણ પરીક્ષામાં પૂછાવા લાયક છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી 2 અને 3 માર્કના સવાલ આવી શકે પ્રથમ પરીક્ષામાં, બરાબર છે. તો કોષ દિવાલ, તો સામાન્ય રીતે કોષ દિવાલની વાત આવે એટલે આપણે તરત ખ્યાલ આવી જવો જોઈએ કે કોષ દિવાલ ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. પ્રાણી કોષ એટલે આપણી વાત આવે મનુષ્ય, પ્રાણીઓ, બરાબર, એની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી, જ્યારે વનસ્પતિની અંદર કોષ દિવાલ જોવા મળે છે. એ કોષ દિવાલના કાર્ય શું છે? અને સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિની અંદર સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ આવેલી હોય છે. શેની? સેલ્યુલોઝની. તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા સૌથી બહારના આવરણને કોષ દિવાલ કહે છે. આ શબ્દ ખાસ આવવો જોઈએ વનસ્પતિ કોષમાં. અને કોષ દિવાલ ક્યાં આવી હોય છે? હંમેશા કોષરસ પટલની બહારના વિસ્તારમાં. આગળ, પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. ત્રીજો મુદ્દો, વનસ્પતિ કોષની કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝના પદાર્થ આવેલો હોય છે અને તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે. તો આ એક એનું કાર્ય છે, બરાબર છે, કે કોષ દિવાલનું કાર્ય શું છે? તો કોષ દિવાલ એ વનસ્પતિ કોષને મજબૂતાઈ આપે છે અને તે શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની. એટલે કે કોષ દિવાલના ઉપરના આવરણ ઉપર સેલ્યુલોઝ નામનો પદાર્થ આવેલો હોય છે. હવે જે વસ્તુ છે તે આઈએમપી છે, કોષ દિવાલના કાર્ય. કોષ દિવાલ એ મુખ્યત્વે કાર્ય તો એ છે કે તે કોષનો આકાર જાળવી રાખે છે. શું જાળવી રાખે છે? કોષનો આકાર જાળવી રાખે છે. પહેલો મુદ્દો લખીશું આપણે કે તે કોષનો આકાર જાળવી રાખે છે. મુદ્દા નંબર 2, તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થોને પ્રવેશવા દે છે, જેથી જીવંત કોષો દ્વારા પદાર્થોનું વિનિમય શક્ય બને છે. તે શું કરે? કોષમાં પાણી અને પ્રવાહીમાં જે બીજા પદાર્થો રહેલા હોય એને અંદર પ્રવેશવા દે, જેને કારણે કોષમાં પદાર્થોનું વિનિમય એટલે આપલે શક્ય બને છે. ત્રીજો મુદ્દો, તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે. શું કરે છે? તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે. અને આપણે અહીંયા વાત કરી તેમ કે તે બંધારણીય મજબૂતાઈ આપે તેમ તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. 2 માર્કમાં પૂછાય, બરાબર છે. પહેલાં ઇન્ટ્રો લખવો પડે કે કોષ દિવાલ ક્યાં આવી હોય, શેમાં આવી હોય. વનસ્પતિ કોષમાં, પ્રાણી કોષમાં અભાવ હોય, સેલ્યુલોઝ નામનો પદાર્થ આવેલો હોય અને બંધારણીય મજબૂતાઈ આપે. અને તેના 4 કાર્યમાં પહેલું ને ચોથું તો એકદમ સહેલું છે, તે કોષનો આકાર જાળવી રાખે અને ચોથું તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે, બરાબર છે. તે વધારે પડતા જલ શોષણથી બચાવે. અને છેલ્લો મુદ્દો, તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થોનું કોષની અંદર પ્રવેશવા દે, જેથી જીવન કોષો દ્વારા તેનું વિનિમય થઈ શકે, બરાબર છે. તો આ કોષ દિવાલની વાત હતી. હવે ધીરે ધીરે આપણે કોષરસ પટલ ભણી ગયા, કોષ દિવાલ ભણી ગયા. હવે આપણે શેના વિશે અભ્યાસ કરવાનો છે? કોષ કેન્દ્ર વિશે. શેના વિશે અભ્યાસ કરવાનો છે? કોષ કેન્દ્ર વિશે. વિદ્યાર્થી મિત્રો, કોષ કેન્દ્ર 2 પ્રકારના હોય છે, બરાબર છે. એક સુકોષ કેન્દ્રીય કોષ અને બીજું હોય છે આદિ કોષ કેન્દ્રીય કોષ, બરાબર છે. પ્રોક્રોયોટિક અને યુક્રોએટિક એવું નામ છે એનું અંગ્રેજીમાં, બરાબર છે. કોષના 2 પ્રકાર છે, જેની ડિટેલમાં ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના જ છે, બરાબર. કોષના 2 પ્રકાર, એક સુકોષ કેન્દ્રીય કોષ અને એક આદિ કોષ કેન્દ્રીય કોષ. આદિ કોષ કેન્દ્રીય કોષ કેવા હોય? કદમાં નાના હોય,
બરાબર, એની અંદર પટલમય અંગિકાઓનો અભાવ હોય. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ કેવા હોય તો કદમાં મોટા હોય, એની અંદર કોષરસની અંદર વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી હોય. એટલે બહુકોષી સજીવમાં જે કોષ આવેલા હોય એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને સુકોષ કેન્દ્રીય કોષ. તો સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર સમજાવો. બરાબર છે, આપણા શરીરની અંદર, બરાબર છે, આપણે ગાલના કોષની વાત કરેલી, બરાબર, અહીંયા હું ગાલનો કોષ દોરું જ વાયરો, બરાબર છે. આ ગાલના કોષની અંદર જે આ વચ્ચે કોષ કેન્દ્ર આવેલું છે, બરાબર છે, આ કોષ કેન્દ્રનું આપણે કાર્ય સમજવાનું છે. બરાબર, આ કોષ કેન્દ્ર શું છે, એની અંદર કયા કયા પદાર્થો આવેલા છે, આ બધી વસ્તુ આપણે આની અંદર સમજવાની છે. સૌથી પહેલાં હું તમને કોષ કેન્દ્ર શું છે, આપણા શરીરમાં શું કાર્ય કરે, કારણ કે આમાં આ જ સવાલની અંદર બીજો પણ એક સવાલ પૂછાય છે કે કોષ કેન્દ્રનું કાર્ય સમજાવો. તમને કે સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર સમજાવી તેના કાર્ય લખો, આ સવાલ તમને પરીક્ષામાં 4 ગુણમાં પૂછાઈ શકે. કેટલા ગુણમાં પૂછાઈ શકે? 4 ગુણમાં, જો તમને કાર્ય આપેલા હોય તો. બરાબર છે, પણ કાર્ય આમાં આપણે લખ્યા નથી, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર છે, તો સૌ પ્રથમ સુકોષ કેન્દ્રીય કોષ, આ કોષ કેન્દ્ર કાર્ય શું કરે? બરાબર, તો કોષ કેન્દ્ર કોષમાં રહેલી દરેક પ્રક્રિયાનું નિયમન કરે, બધી ક્રિયાનું સંચાલન કરે. બીજું, પ્રજનન કાર્યમાં અગત્યનો ભાગ ભજવે કોષ કેન્દ્ર. બરાબર છે. ત્રીજું, વારસાગત લક્ષણો, આપણા માતા પિતા દ્વારા આપણને જે કંઈ પણ લક્ષણો મળે છે એ લક્ષણો આપણને શેના લીધે મળે છે? તો કે ભાઈ, એ રંગસૂત્રના લીધે મળે છે. બરાબર છે, અને રંગસૂત્ર ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. બરાબર છે, તો આપણે સૌ પ્રથમ જોઈએ સુકોષ કેન્દ્રીય કોષ. હવે સુકોષ કેન્દ્રીય કોષ કેન્દ્રના 2 પ્રકાર હોય, બરાબર છે, એની અંદર 2 ભાગમાં વિભાજિત થયેલ હોય. એક કોષ કેન્દ્ર પટલ અને બીજું છે રંગસૂત્રીય દ્રવ્ય. બરાબર છે, સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર કેટલા પ્રકારનું હોય? 2 પ્રકારનું. એક અંદર આવેલું એક કોષ કેન્દ્ર પટલ અને બીજું આવેલું હોય રંગસૂત્રીય દ્રવ્ય. બરાબર છે, હવે કોષ કેન્દ્ર પટલ, તો કોષ કેન્દ્ર પટલ શું હોય? તો કોષ કેન્દ્ર પટલ બહારની તરફ અને અંદરની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે, એને કોષરસ પટલ કે કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. બરાબર, એ કોષ કેન્દ્ર પટલ શું હોય છે? એના કેન્દ્રને બહારની આ બાજુએ અને અંદરની બાજુએ આવરીને એક ભાગ આવેલો હોય છે. બરાબર છે, એ દ્વિસ્તરીય આવરણ હોય છે, એને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા કોષ કેન્દ્રની અંદરની તરફ અને બહારની તરફ કોષરસ તરફ પરિવહન થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર છે, કે કોષ કેન્દ્ર પટલમાં જે છિદ્રો આવેલા હોય છે એના દ્વારા દ્રવ્યનું કોષ કેન્દ્રની અંદર અને બહાર કોષરસ તરફ પરિવહન થઈ શકે છે. તો કોષ કેન્દ્ર પટલ વિશે મેં વાત કરી તમને, તો કોષ કેન્દ્ર પટલ એ શું છે? અંદરની તરફ અને બહારની તરફ આવેલું દ્વિસ્તરીય આવરણ, અને કાર્ય શું કરે? તો કે ભાઈ, કોષની અંદર અને કોષની બહાર, બરાબર, જે કંઈ પણ પદાર્થો હોય એનું વહન કરી શકે છે. હવે જે વસ્તુ છે તે આઈએમપી છે, અને એ છે રંગસૂત્રીય દ્રવ્ય. શું છે એ? રંગસૂત્રીય દ્રવ્ય. આ પણ કોષ કેન્દ્રની અંદર જ આવ્યું હોય છે. જે કોષો વિભાજનની અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્ર દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. બરાબર છે, જે કોષો વિભાજનની અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. તમે ડીએનએની આકૃતિ જોઈ હશે, બરાબર, ડીએનએ કંઈક આમ પ્રકારના હોય. આ પ્રકારના ડીએનએ હોય, બરાબર છે, આ તમે જોઈ શકો છો, આવા ડીએનએ હોય. બરાબર છે, આ દોરીના જથ્થા જેવી રચના ધરાવે જ્યારે વિભાજન ન પામેલા હોય ત્યારે. રંગસૂત્રીય દ્રવ્યમાં ભાગ સ્વરૂપે ડીએનએ આવેલા હોય છે. શું આવેલા હોય છે? ડીએનએ આવેલા હોય. આ ડીએનએના કારણે જ આપણે વ્યક્તિનો પરિચય મેળવી શકીએ છીએ. તમે કોઈ વખત જોયું હશે કે ભાઈ, ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે, બરાબર, એ વ્યક્તિનો, તો એ શેમાં આવેલા હોય છે? તો કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્રીય દ્રવ્ય આવેલા હોય છે એ રંગસૂત્રીય દ્રવ્યની અંદર શું હોય છે? ડીએનએ. અને પરીક્ષામાં એમસીક્યુમાં તમને પૂછાય છે ડીએનએનું પૂરું નામ લખો, તો ડીએનએનું પૂરું નામ છે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. શું નામ છે એનું? ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. આ નામ દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનું છે, ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. બરાબર છે, આ ડીએનએ આવેલા, ડીએનએ શેની અંદર આવેલા હોય છે? રંગસૂત્રીય દ્રવ્યની અંદર. અને રંગસૂત્રીય દ્રવ્ય ક્યાં આવેલું હોય છે? સુકોષ કેન્દ્રીય કોષમાં. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે તે
સળિયા જેવી આકારની સંરચના ધરાવે છે અને તેને શું કહેવામાં આવે છે? રંગસૂત્ર કહેવામાં આવે છે. બરાબર છે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે તે રંગસૂત્રીય દ્રવ્ય કેવી રચના ધારણ કરે છે? સળિયા જેવી રચના ધારણ કરે છે અને તેને રંગસૂત્ર કહેવામાં આવે છે. આ રંગસૂત્ર વિશે આપણે ધોરણ 8માં પ્રાથમિક માહિતી મેળવી લીધી છે. બરાબર કે પુરુષોમાં એક્સ અને વાય પ્રકારના રંગસૂત્ર આવેલા હોય છે, જ્યારે સ્ત્રીઓમાં ફક્ત એક્સ પ્રકારના રંગસૂત્ર આવેલા હોય છે. બરાબર, જેને કારણે બાળક અને સ્ત્રી અથવા તો પુરુષ બરાબર છે એનું નિર્માણ થાય છે. બરાબર, બાળકનો જન્મ થાય છે. એ રંગસૂત્ર ક્યાં આવેલા હોય છે? એ રંગસૂત્ર આવેલા હોય છે રંગસૂત્રીય દ્રવ્યમાં, ડીએનએ સ્વરૂપે રહેલા હોય છે. આગળ, રંગસૂત્ર આનુવંશિક લક્ષણોની માહિતી ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે છે. આનુવંશિક લક્ષણોની માહિતી એટલે કે આપણા મા બાપ અને આપણા પૂર્વજો તરફથી આપણને જે કંઈ પણ વારસાગત લક્ષણો મળે છે, બરાબર, એને કહેવાય આનુવંશિક લક્ષણો. અને આ આનુવંશિક લક્ષણોની માહિતી શેમાં હોય છે? ડીએનએના અણુ સ્વરૂપે હોય છે. રંગસૂત્ર શેના બનેલા હોય છે? તો રંગસૂત્ર ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. દર વખતે એમસીક્યુમાં આ સવાલ આવે છે કે રંગસૂત્ર શેના બનેલા હોય છે, તો રંગસૂત્ર શેના બનેલા હોય છે? રંગસૂત્ર ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ડીએનએનું ફૂલ ફોર્મ આપણે શીખી ગયા, ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. બરાબર છે. ડીએનએના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. આપણા કોષનું બંધારણ કઈ રીતે થયેલું છે એના વિશેની માહિતી કોણ ધરાવે છે? તો કે ભાઈ ડીએનએના અણુઓ. બરાબર છે. આપણા શરીરની ઓળખાણ કરવી હોય તો છેલ્લે એક જ વસ્તુ બચે અને એ છે ડીએનએ. બરાબર, ડીએનએથી ઓળખી શકાય કે ભાઈ આ વ્યક્તિ પ્રોપર આ જ છે. બરાબર છે. ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું રંગસૂત્રીય દ્રવ્ય. જ્યારે કોષ વિભાજનના સમયમાં આગળ ન વધ્યું હોય ત્યારે કેવી રચના ધરાવે? દોરી જેવી રચના ધરાવે. અને રંગસૂત્રીય દ્રવ્યમાં શું આવેલું હોય છે? ડીએનએ, ભાગ સ્વરૂપે ડીએનએ હોય છે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે તે સળિયા જેવી રચના ધારણ કરે. બરાબર છે. અને તેને શું કહેવામાં આવે છે? રંગસૂત્ર. રંગસૂત્ર વિશે આપણે ભણી ગયા છે. રંગસૂત્ર આનુવંશિક લક્ષણોની માહિતી શેના સ્વરૂપે ધરાવે છે? ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે છે. રંગસૂત્ર શેના બનેલા હોય છે? ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. અને છેલ્લું, ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહેવામાં આવે છે? જનીન કહેવામાં આવે છે. આ પણ પરીક્ષામાં પૂછી શકાય એમસીક્યુમાં કે ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ જનીન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીના વિડીયોમાં આપણે સુકોષ કેન્દ્રીય કોષના કાર્ય શું છે એના વિશે અભ્યાસ કરીશું. બરાબર, ત્યારબાદ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત જોઈશું. અને પછી ઇન્ટ્રોડ્યુસ થશે બહુકોષીય સજીવોમાં જે કોષરસમાં ઘણી ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે, જેમ કે લાઇસોઝોમ, રિબોઝોમ, કણાપ સૂત્ર. બરાબર છે. અંતઃકોષરસ જાળ, આ બધી વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો 39 ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.